નડિયાદ સ્થિત ખોડિયાર માતાના મંદિરે આજરોજ ખોડિયાર જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ સ્થિત ખોડિયાર માતાનું મંદિર 150 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. આ મંદિર ખાતે માતાજીના દરેક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે મંદિરના મહંત ભરતભાઈ અને શાસ્ત્રી અશોકકુમારે જણાવ્યું હતું કે હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે અને આપણા રાજ્યના મુખ્યમંત્રી કે જેઓએ કોરોના કાળ દરમિયાન પ્રજાનું રક્ષણ કર્યું છે તે ખુદ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે માતાજી તેઓની તબિયત ઝડપથી સારી કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. માતાજીના જન્મદિવસ નિમિત્તે બર્થડે કેક કાપવાનો તેમજ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે પાછળનો આશય છે કે સમગ્ર વિશ્વનું ભલું થાય, તમામ વિશ્વમાં માતાજીના ભક્તોની તબિયત સારી રહે, તમામ ભક્તોનું જીવન સુખમય બની રહે, તમામને લાંબુ આયુષ્ય મળે તેવી પ્રાર્થના માતાજીને કરવામાં આવી હતી. આજે ખોડિયાર જયંતી છે, આજે શું મહત્વ જયંતી છે, આજે 150 વર્ષ કરતા પણ વધારે આ ખોડિયાર માતાના મંદિરને થયા છે અને સમગ્ર ભટ્ટ પરિવાર ખોડિયાર માતાના મંદિરની પૂજા અર્ચના કરી રહ્યા છે અને જનતા જનાર્દનને તેનો લાભ આપી રહ્યા છે. આજે ભરતભાઈ ભટ્ટના વારાની અંદર આજે આ ખોડિયાર માતાનો 150 થી ઉપરનો હવન ચાલી રહ્યો છે. આ હવનનું ફળ એવું છે કે આખા વિશ્વનું કલ્યાણ કરે, વિશ્વની આરોગ્યતા પક્ષે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એ જે કોરોનાની અંદર આખી પ્રજાજનોનું જે રક્ષણ કર્યું અને અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી પણ જે કોરોનાથી પીડિત છે એમને ખોડિયાર માતા જલ્દીથી સાજા કરી દે તેવા ભાવથી અને નગર નડિયાદની જનતા સુખમય જીવન પસાર કરે યજ્ઞ રૂપ પ્રભુ હમારે ભાવ ઉજ્જવલ કી છે, દરેકના ભાવ ઉજ્જવલ બને અને હંમેશ માટે તેમના ઘરની અંદર માતાજીની કૃપા પ્રાપ્ત થાય એ આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ છે. યજ્ઞથી આયુષ્ય મળે, આરોગ્યતા મળે, બાળકોની અંદર સારા સંસ્કાર મળે. આજે ખોડિયાર જયંતી શું કહેવા માંગશો તમે? ખોડિયાર જયંતી આપણે એના માટે અમે અહીં હવનનું આયોજન કર્યું છે, કેક કાપવાનું આયોજન કર્યું છે. અત્યારના સંજોગોમાં આ મહામારી અને એ બધાના માંથી પ્રજાને રક્ષણ મળે, પ્રજાને એ મળે એ લોક કલ્યાણના અર્થે અમે સમૂહ યજ્ઞનું આયોજન કરેલું છે.